બધા જ મિત્રોને માં દુર્ગાના નવલોરતા અને નવરાત્રીની હાર્દિક શુભકામના. જય અંબે, જય જગદંબે. શારદીય નવરાત્રી 2024 તારીખ અને ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. શારદીય નવરાત્રી આસો સુદ એકમ તિથિ પર ઘટ સ્થાપના સાથે 9 દિવસ સુધી માતાજીના 9 દુર્ગાના સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે અને સાથોસાથ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગુજરાતના ગરબા દેશ નહીં પણ વિદેશમાં પણ એટલા જ લોકપ્રિય છે. શારદીય નવરાત્રી આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ પૂજા કરવાનો તેમજ વ્રત રાખવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસ દરમિયાન માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. નવરાત્રી 2024 આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે નવરાત્રી 3 ઓક્ટોબર 2024ના રોજ શરૂ થશે અને 12 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના અને કળશ સ્થાપના કરવાની પરંપરા છે. આ વર્ષે નવરાત્રી પર ખૂબ જ યોગ છે, તો ચાલો જાણીએ આપણે નવરાત્રીની તારીખ અને ઘટ સ્થાપના માટેના શુભ મુહૂર્ત વિશે. હિન્દુ પંચાંગ જણાવ્યા અનુસાર આસો સુદ એકમ તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12 અને 19 વાગ્યાથી શરૂ થાય છે, જે 4 ઓક્ટોબરે સવારે 2 અને 58 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં ઉદિત તિથિ અનુસાર નવરાત્રી 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી શરૂ થઈ રહી છે, જે 12 ઓક્ટોબર 2024 અને શનિવારના રોજ સમાપ્ત થાય છે. નવરાત્રીમાં ઘટ સ્થાપના મુહૂર્ત. હિન્દુ પંચાંગ મુજબ નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાની સાથે જવેરા વાવવામાં આવે છે. આ વર્ષે 3 ઓક્ટોબર સવારે 6 અને 19 વાગ્યાથી સાંજે 7 અને 23 વાગ્યા સુધી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત છે. આની સાથે અભિજીત મુહૂર્ત સવારે 11:52 થી બપોરે 12:40 વાગ્યા સુધી રહેશે. નવરાત્રી દરમિયાન માતા પૃથ્વી પર અલગ અલગ સવારી ઉપર આવતા હોય છે. આ વખતે માં દુર્ગા પાલકીમાં બેસીને આવશે. દેવી પુરાણ અનુસાર જ્યારે માતા ગુરુવાર અથવા શુક્રવાર આવે છે ત્યારે તે પાલકીમાં બેસીને આવે છે. માતાની આ સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાલકીમાં માતાજીના આગમનથી સુખ અને સમૃદ્ધિ આવે છે. હવે આપણે જાણીશું માં દુર્ગાના 9 સ્વરૂપો વિશે. નવરાત્રીના પ્રથમ દિવસે માં ચૈલીપુત્રી, બીજા દિવસે માં બ્રહ્મચારિણી અને ત્રીજા દિવસે માં ચંદ્રઘટા, ચોથા દિવસે માં કુષ્માંડા અને 5મા દિવસે માં સ્કંદમાતા અને 6ઠા દિવસે માં પાત્યાની અને 7મા દિવસે માં કાલરાત્રી, 8મા દિવસે માં સિદ્ધિદાત્રી અને 9મા દિવસે માં ગૌરી. તો આ છે માં 9 દુર્ગાના 9 સ્વરૂપો. જય અંબે, જય જગદંબે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલ અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર
જરૂર કરજો. ધન્યવાદ.